કોરોનામાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું હતું ત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન્સ હતી, સોશિયલ મીડિયા ચેલેન્જીસ હતી કે જેની અંદર તમારે પોતપોતાના વિડીયો શૂટ કરીને ક્રિએટિવ વેમાં વિડીયો શૂટ કરીને અપલોડ કરવાના હોય. વિડીયો શૂટ કરવામાં કોઈને કઈ જ ટ્રેનિંગ લેવી નથી પડતી. વૈસા બધા અનુરાગ કશ્યપ ડિરેક્ટર નંબર 1 થઈ જતા હોય છે, અને સ્પેશિયલી જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે તો ઓહો કેવા વિડીયોઝ થતા હોય છે. સોનલ, ગુજરાતમાં જો રેશિયોની વાત કરીએ તો નબળી ક્ષણોમાં, જેને આપણે પ્રાઇવેટ મોમેન્ટ્સ કહીએ છીએ, એમાં શૂટ કરવામાં આવેલા વિડીયોઝ ક્યાં ફોટોઝ શું કોઈ કેસીસમાં હાર્મફુલ બન્યા છે? પોસ્ટ સેપરેશન, ક્યાં ડિવોર્સ, ક્યાં બ્રેકઅપ? મારી પાસે એક કિસ્સો હતો, બહુ યુનિક કિસ્સો છે. દીકરી અત્યારે તો જતી રહી છે, પરંતુ એવું કહી શકાય કે આજ બહુ એક ચોંકાવનારો કદાચ લોકોને લાગશે, અમને નથી લાગતો, કારણ કે હવે અહીંયા પણ નોર્મલ થવા લાગ્યું છે. જે દીકરી છે એની ઉંમર છે એ 42 વર્ષની છે, અને જે દીકરો એને પ્રેમ કરી રહ્યો છે દીકરાની ઉંમર ખાલી 20 વર્ષની છે. અને દીકરી જે છે એ 2 બાળકોની માતા પણ છે, અને એ દીકરી હિલિંગનું અને વાસ્તુનું એનું જ્ઞાન હતું. આ દીકરો સિગરેટ પીતો હતો અને એને છોડાવવા માટે આનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. છોકરાને અને દીકરીને એટલો બધો પ્રેમ થઈ ગયો કે કદાચ એવું થાય મેડ ફોર ઈચ અધર. અને જ્યારે એટલું બધું વધી ગયું, મારે પણ મળવાનું થયું, પણ મને કદાચ નવાઈ લાગશે રિયા, મારા 20 વર્ષના એક્સપિરિયન્સમાં મને એવું ક્યાંય પણ એ જે દીકરો યંગ હતો એટલો ઓનેસ્ટ હતો કે કદાચ એવું ક્યાંય પણ ના કે એના પ્રેમમાં ક્યાંય ઉણપ છે. એને એવું કીધું કે શું હું નાનો છું, તમને ઉંમરનો પ્રોબ્લેમ છે, એને મારા પ્રેમથી શું લેવા દેવા છે? અને એમાં પણ આ જ જે તમે કીધું કે જે પિક્ચર્સ હતા, એ દીકરાએ એ પિક્ચર્સ રાખ્યા હતા, અને એ પિક્ચર્સ એ દીકરીના મોબાઈલમાં હતા, અને એના હસબન્ડે જોઈ લીધા. અને એના હસબન્ડને જોયા પછી એટલું મોટું સ્વરૂપ આપ્યું, દીકરાને બોલાવ્યો, મારામારી કરવાની કોશિશ કરી, બહુ મોટું સ્વરૂપ થઈ ગયું. અનફોર્ચ્યુનેટલી એવી પોઝિશન હતી કે બંને જણા ડિવોર્સ, છોકરાએ ડિવોર્સ આપવાની ના પાડી દીધી કે હું ડિવોર્સ નહીં આપું, 2 બાળકો છે. પરંતુ એક વસ્તુ બહુ સારી હતી કે જે હસબન્ડ એબ્યુસિવ હતો એટલે પત્નીને બીજી જગ્યાએ પ્રેમ મળતો હતો, સાથે 2 બાળકો યંગ મોટા હતા. એની ઉંમર જે દીકરી છે એની 15 વર્ષની છે, પ્રેમી છે 20 વર્ષનો છે, છતાં બી તમને નવાઈ લાગશે કે એ લોકોનું ટ્યુનિંગ એટલું જોરદાર કે દીકરીને પણ ખબર છે કે મારી મમ્મીને આ વ્યક્તિ સાથે અફેર છે. અને કદાચ સમાજ જે કહેતા હતા કે જ્યારે સમાજની વાત આવે છે લોકો અલગ પડી જતા હોય છે. દીકરી અત્યારે આ દેશમાં નથી, બહાર જતી રહી છે, અને દીકરો અહીંયા છે, પણ હજી પણ એ દીકરો એના માટે રાહ જોઈ રહ્યો છે કે આજે ને કાલે આવશે, એ લગ્ન કરવા તૈયાર નથી. એ કહે છે મારા હૃદયમાં હું એને પ્રેમ કરું છું ને એ અકબંધ છે. એટલે એક આ ફોટાના લીધે 2 પ્રેમી પંખીડા અલગ પડ્યા છે. ફોટાના લીધે આ તો પ્રેમી પંખીડાઓ અલગ પડ્યા. અધરવાઇઝ ક્રાઇમ શોઝમાં આપણે જોતા હોઈએ છીએ વિડીયોના લીધે ખૂન ખરાબા થઈ જતો હોય છે. સાચી વાત છે. સો જસ્ટ બી કેરફુલ કે કોની ઉપર ટ્રસ્ટ કરવો, કોની ઉપર ના કરવો. તમારી પ્રાઇવેટ મોમેન્ટ્સ મનમાં છાપી લો, નાકે કેમેરામાં. સંબંધોની સંતા કુકડી. जब सुनो टॉप सुनो.